તો મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક હમણાં લેટેસ્ટ ન્યૂઝ આવેલા છે કે નાયબ સેક્શન અધિકારી નાયબ મામલતદાર વર્ગ 3 એની જે પ્રિલિમ પરીક્ષા તારીખ 16/12/2018 ના રોજ યોજાવામાં આવનાર છે અને આ અન્વયે જે મિત્રોએ અરજી કરેલ છે પરંતુ એક કે બીજા કારણોસર તેઓની અરજી કન્ફર્મ કરવાનું ચૂકી ગયેલ છે તેવા ઉમેદવારો અરજી કન્ફર્મ કરી શકે તે માટે આયોગની કચેરીમાં કામકાજના દિવસોએ તારીખ 23/10/2018થી 1/11/2018 દરમિયાન ઓનલાઈન અરજી કર્યાની પ્રિન્ટ સાથે રૂપિયા 1000 રોકડેથી ચૂકવીને પોતાની અરજી કન્ફર્મ કરાવી શકશે. બીજું છે મિત્રો કે જે મિત્રોએ અરજી કરેલ જ નથી તો તેમને વન ટાઈમ રજીસ્ટ્રેશન કરેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવાની રહેતી નથી. અને ત્રીજું છે જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી પત્રકમાં ફોટો અને સહી અપલોડ કરેલ નથી તો તેવા ઉમેદવારોએ પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝના 2 ફોટોગ્રાફ તથા ફોટાવાળું ઓળખપત્ર તથા તેની ઝેરોક્સ નકલ સાથે લઈને અરજી કન્ફર્મ કરાવવા આવવાનું રહેશે. અને ચોથું છે જે બિન અનામત કક્ષાના ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે, એટલે કે અહીં કન્ફર્મ કરેલ છે પણ કોઈ કારણસર ફી ભરવાનું ચૂકી ગયેલ છે, તો તેવા ઉમેદવારોએ તારીખ 23/10/2018થી 1/11/2018 દરમિયાન સવારે 11 કલાકથી સાંજે 4 કલાક સુધીમાં પોતાની પ્રોસેસિંગ ફી પેટે રૂપિયા 500 રોકડેથી જમા કરાવવા આથી જણાવવામાં આવે છે, એટલે કે ત્યાં હાજર રહેવું પડશે, અન્યથા તેઓ 500 રૂપિયા ફી ભરી શકશે નહીં. તો મિત્રો, આ હતા જે નાયબ સેક્શન અધિકારી નાયબ મામલતદાર પરીક્ષા જેમને આપવાની છે એમના માટે એક સારા એવા ન્યૂઝ મળે છે. તો મિત્રો, ફરી મળીશું. થેન્ક યુ.